પેટા ચૂંટણી પર ભાજપ દ્વારા ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી દેવાઈ છે. તો ભાજપ અગ્રણીઓ દ્વારા નારાજ ભરત દાભીના પરિવારને મનાવવાના પ્રયાસ શરૂ કરી દેવાયા છે. તો ભરત દાભીના પરિવારને પ્રચારમાં લાવવા પ્રયાસો શરૂ કરાયા છે. જોકે હજુ સુધી ચૂંટણી ડાભી પરિવાર આ ચૂંટણી કાર્યક્રમોથી દૂર રહ્યો છે. ડાભી પરિવારની નારાજગી ખેરાલુમાં ચર્ચાનો વિષય બન્યો છે. તો ટિકિટ કપાતા ભરત ડાભીનો પરિવાર નારાજ છે. ત્યારે સતલાસણામાં પ્રચારમાં ડાભીના ટેકેદારો પણ ગેરહાજર રહ્યા હતા. ભરત ડાભીના બે ભાઈ દ્વારા ટિકિટ માંગવામાં આવી હતી અને રામસિંહ ડાભીના સમર્થકો ટિકિટ ફાઇનલ હોવાની પણ જાહેરાત કરી ચૂક્યા હતા. જોકે ભાજપે અંતિમ ઘડીએ નવા ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે. આજ સુધી સંવાદદાતા કમલેશ ફોનલાઇન પર. જી કમલેશ, અત્યારે જે રીતે ખેરાલુ બેઠક જે ચર્ચામાં આવી રહી છે, કારણ કે ડાભી પરિવારને ટિકિટ નથી આપવામાં આવી માટે જ ડાભી પરિવાર અત્યારે જે કહેવાય કે નારાજ બન્યો છે પક્ષથી, શું માહિતી પ્રાપ્ત થઈ રહી છે અને શું અસર પડી શકે? જી ચોક્કસ, તમને જણાવું કે ખેરાલુ જે બેઠક છે, આ બેઠક પર ભરતસિંહ દાભી છેલ્લી 3 ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે. તો તેમનું જે ગામ છે ડપોડા ગામ અને તેના 10 પરા વિસ્તારની વાત કરવામાં આવે છે, તેના 17,500 મત જે છે આ તમામ મત ઉપર ભરતસિંહ દાભીનું પ્રભુત્વ છે. પરંતુ જે રીતે વિધાનસભાની પેટા ચૂંટણી આવી અને જયારે ભરતસિંહ દાભીના બંને ભાઈ દ્વારા ટિકિટ માંગવામાં આવી, કનકસિંહ જે ડાભી છે, રામસિંહ ડાભી, અને રામસિંહ ડાભીના સમર્થકો દ્વારા તો પોતાની જાહેરાત પણ કરી દેવાઈ હતી કે રામસિંહ ડાભીની ટિકિટ ફાઇનલ થઈ ગઈ છે અને તૈયારીઓ શરૂ કરી દેવાની પણ વાત કરવામાં આવી હતી. ત્યારે છેલ્લી ઘડીએ ભાજપે નવા ચહેરાને અને તે પણ ઠાકોર સમાજના ચહેરાને મેદાનમાં ઉતાર્યો છે. ત્યારે એક નવું રાજકીય સમીકરણ ખેરાલુમાં રચાયું છે, કારણ કે જે રીતે ઠાકોર મતદારોનું પ્રભુત્વ છે અને હવે નવો ઠાકોર ચહેરો મેદાનમાં આવ્યો છે, ત્યારે સ્વાભાવિકપણે કે આગામી ચૂંટણીઓમાં આની અસર પડી શકે છે, જેને લઈને ભરતસિંહ દાભીનો જે પરિવાર છે નારાજ છે અને તે નારાજગી હાલ સ્પષ્ટપણે જોવા મળી રહી છે. તો હાલ ભાજપ દ્વારા તેમને પ્રચારમાં લાવવાની અને મનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. તો બીજી તરફ જો પ્રચાર માટે જે પત્રિકા છાપવામાં આવી છે તેમાં પણ ભરતસિંહ દાભીના ટોચ ઉપર છાપવામાં આવ્યું છે. અલબત્ત આ પત્રિકામાં જે રામસિંહ દાભી છે, ભરતસિંહ દાભીના ભાઈ, તેમનું નામ ગાયબ કરી દેવાય છે. આમ ક્યાંક ને ક્યાંક જે નારાજગી જોવા મળી. જી બિલકુલ કમલેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.